બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અંજારમાં આવેલા એક ભંગારના વાડામાં ભીષણ આગ લાગી હતી, જેના પગલે વેલસ્પમ કંપની અને એઆરસી ગાંધીનગર નગરપાલિકા ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટરના સભ્યો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. અંજારની લાકડા બજારમાં ભોલેનાથ સૌમિલ પાસે આવેલા ઇસ્માઇલભાઈના વાડામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાના દોઢેક કલાક બાદ વેલ્સના કંપની અને ગાંધીધામ નગરપાલિકા ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના લીધે લાખો રૂપિયાનું નુકસાન વેઠનાર ઇસ્માઇલભાઈ આગ સમય પર કાબુમાં ન આવી તે માટે અંજાર નગરપાલિકાના રેઢિયાળ વહીવટને જવાબદાર ઠેરવ્યો હતો. અંજાર શહેર નગરપાલિકાના ચેરમેન ઊંઘતા હોવાથી તેમનો સંપર્ક થયો ન હતો. બીજો વિકલ્પ કોઈ ન હોવાથી અંજાર પોલીસ સ્ટેશને દોડી જઈ તેમને રજૂઆત કરી હતી, જેના પગલે અંજાર પોલીસે વેલ્સપન કંપની અને એસઆરસી ગાંધીધામ નગરપાલિકા ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટરનો સંપર્ક કરીને તેઓને આગ ઓલાવવા માટે બોલાવાયા હતા. નિર્મલસિંહ જાડેજા, CN24 ન્યૂઝ, અંજાર.